માતે માં બીજા વગડાના વા, આ કહેવત છે આપણા ગુજરાતીની. પરંતુ આ કહેવત હવે પુરાણી થઈ ગઈ, ઘસાઈ ગઈ, અને આ કહેવત આઉટડેટ થઈ ગઈ હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે ઘણા એવા કિસ્સાઓ જોવા મળે છે કે જેમાં માતા છે તેના સંતાનોને, નાના નાના સંતાનોને રઝળતા રડતા મૂકી અને વાસના ભૂખ્યા પ્રેમીઓ સાથે નાસી જતી હોય છે. તો આવો જ બનાવ જેતપુર શહેરમાં પણ એક બન્યો છે કે જેતપુર શહેરના જે કોટડિયાવાડી વિસ્તારમાં ગાયત્રી મંદિર રોડ છે, ગાયત્રી મંદિર રોડ, ગાયત્રી મંદિરની બાજુમાં જે ગલી છે ત્યાં રહેતા એક પરપ્રાંતીય મજૂર છે કે જે 17 વર્ષ ત્યાં પોતાનું જે વતન છે યુપી તેને છોડી અને જેતપુરને પોતાનું આશ્રય સ્થાન બનાવેલું છે. તો આ મજૂર છે, તેમની પત્ની 4 નાના નાના સંતાનોને મૂકી, એટલે માતા એટલે સંતાનોને રજડતા અને રડતા મૂકી અને પતિ સાથે બેવફાઈ કરી અને વાસના ભૂખ્યા 2 ઘડીના પ્રેમી સાથે નાસી ગઈ છે. તો આપણે હવે આ પરિવારની મુલાકાત લેશું. આ પરપ્રાંતિ પરિવાર 17 વર્ષ ત્યાં ગુજરાતને પોતાનું આશ્રય સ્થાન બનાવી અને હવે ગુજરાતી જ બની ગયો છે, તેના રઝળતા જે રડતા સંતાનોની મુલાકાત લેશું, તેમના પતિની વાત સાંભળશું આપણે કે તેઓ શું કહેવા માગે છે. અને આપણે પોલીસને પણ વિનંતી કરીએ કે કાયદાકીય રીતે જે ન થતું હોય તો માનવતાના રીતે આ સંતાનોને તેની માતા મળી જાય, પતિને તેની પત્ની મળી જાય તેવું કંઈક કાર્ય કરે તો અત્યારે માનવતા છે તે મહેકે તેવું આપણે કહી શકીએ. હવે આપણે આ પરિવારની મુલાકાત લેશું. હું તમને આ પરિવાર બતાવવા માંગીશ. આ જોઈ શકાય છે કે આ નાના નાના બાળકો છે, 4 સંતાનો છે. આ નાના નાના સંતાનો, આજે નાનો દીકરો છે, હજી 1 વર્ષનો પણ નહીં થયો, એની માતાનો ફોટો લઈ અને રડિયા જ રાખે છે. આ જોઈ શકાય છે કે એની માતાનો ફોટો છે. આ સંતાનો કે હજી તેને આ મોટી દીકરી છે, મોટી દીકરી 6 વર્ષની છે, ત્યારબાદના સંતાન. જો આ જો આ બાળક, આ બાળકના આ બાળકની અહીંયા વરાળ અહીંયા બધા જો માતા માતા તેની મમ્મી મમ્મી કરે છે, તેની માતાનો ફોટો લઈને ફોટો મૂકતો જ નથી. આ 4 સંતાનોને મૂકી અને તેની માતા એના આ એના પતિની હાલત જો કે તે કેટલા દિવસથી અત્યારે તે અત્યારે કામ ધંધા વગર કામ, કેમ કે પત્ની ચાલી ગઈ હોય અને આ સંતાનોને ઘરે મૂકીને કઈ રીતે કામ ધંધે જાય. એટલે આ એક કરુણદાયક ઘટના છે અને આ ઘટનામાં આપણે દિલ દ્રવી ઉઠે તેવી ઘટના છે. આ જોઈ શકાય છે, આ નિષ્ઠુર જનેતાનો ફોટો છે. આમાં આ કરુણદાયક દ્રશ્યો અત્યારે સર્જાણા, આવા દ્રશ્યો આપણે હું બતાવવા માટે અહીંયા નહોતો આવ્યો. હું આની કથા કે એની માતા પરત આવી જાય તેના માટે આપણે બતાવવા માટે, પરંતુ અહીંયા કરુણ દ્રશ્ય સર્જાણા કે આ પતિ છે તેની પત્ની વગર, કેમ કે તેમના 4 સંતાનોને અત્યારે રઝળતા મૂકીને રડતા મૂકીને તેની માતા એક પ્રેમી એના કે 2 ઘડીના પ્રેમી સાથે 11 વર્ષનો ઘર સંસાર મૂકી અને નાસી ગઈ છે. તો આવી નિષ્ઠુર જનેતા છે તેને માટે આપણે કંઈ શબ્દ હોય તો શું શબ્દ હોઈ શકે આવી નિષ્ઠુર જનેતા માટે? પત્ની બેવફાઈ કરે તે તો આપણે ચલાવી લેતા હોય, પણ નિષ્ઠુર માતા કે માતે માં બીજા વગડાનો વા, પણ હવે આ માં છે તે માં નથી રહી, આટલા નાના આવડાવડા નાના સંતાનોને મૂકી અને પ્રેમી સાથે નાસી ગઈ છે, તો આપણે એ માતા માટે શું શબ્દ વાપરવો? એક પિક્ચર બની હતી મધર ઇન્ડિયા કે જેમાં માતા હતી તે તેના સંતાનોના ભરણ પોષણ માટે દુષ્કાળ જેવી પરિસ્થિતિની અંદર પોતે જે બળદની જગ્યાએ પોતે પોતે જોડાઈ અને પોતાના સંતાનોને ખેતર ખેડી અને પોતાના સંતાનોનું પેટ ભરેલું હતું. પરંતુ આ નિષ્ઠુર માતા કે જેને કોઈ વાતનું દુઃખ ન હતું અને તેના પતિ પણ યોગ્ય કામ ધંધા કરતા હતા, પણ છતાં પણ પોતાના 2 ઘડીના પ્રેમ માટે આવડાવડા સંતાનોને મૂકીને ચાલી ગઈ છે. આ ફોટો છે કે આ સંતાનો છે તે તેની કેમ કે જુદો જ નથી કરતા, કેમ કે તેમની માતા જોઈએ. આવડા નાનકડા આ નાનકડો બાળક છે તેને તેની માતા જોઈએ, તો તેની માતા માટે થઈ અને આ સંતાનો છે તે રડી રહ્યા છે અને અને આ આજુબાજુમાંથી રજડી રહ્યા, કેમ કે અત્યારે તેની માતા ન હોય તો એનું લાલન પાલન એનું ભરણ પોષણ કોણ કરે આવડા સંતાનને? કે આ જે હજી તેની માતાને સ્તનપાન કરે છે આ જે દીકરો નાનકડો છે, તે 3 પુત્રી અને એક આ નાનકડો દીકરો, આ હજી એની માતાને સ્તનપાન કરતો હોય તો અત્યારે આ દીકરો છે તેને જમાડવો કેમ, તે પણ એક પ્રશ્ન સર્જાણો છે. તો હવે આપણે આ એ જે તેમના પતિ છે તેની સાથે આપણે વાત કરીએ કે આપણે તેમનું શું કહેવાનું છે આ બાબતે. શું નામ તમારું ભાઈ? ત્રિલોક સિંહ રાજાભટ. આ શું બનાવ ભાઈ? કઈ તારીખે બન્યો છે ભાઈ? 6 તારીખે બન્યું. 6 તારીખે બનાવ બન્યું. અમે અરજી કરી ને અરજી કરી એટલે તરત જ સાહેબ ગયા, ઓલા હરેશભાઈ ને પકડી લીધું તું ને. મારી હરેશભાઈ કોણ? હરેશભાઈ ઓલો જી મારી ઘરના ને
લઈ ગયો એ ને મારી છોકરીને પોલીસને કીધું કે પાપા એ જ ભાઈ છે, મમ્મીને એ જ ભાઈને મોબાઈલ આપ્યું છે, તો એ જ પોલીસ વાળાને જવા દીધું. એ કહે તું પોલીસ વાળો છે કે હું? મેં કીધું એને મૂકતા નહીં સાહેબ, એની મમ્મી એને પાંચ છે, તો એને મૂકી દીધું સાહેબ. નાનો છોકરો છે એની મદદ કરો. પોલીસ સાહેબ ને કયો પોલીસ મારી મદદ કરે સાહેબ. હવે મારા ઘરના ને મારી પાછા જોઈ છે આ છોકરા ને સાહેબ, એને બોલાવી દો. મારી એ જ વિનંતી છે પોલીસ સાહેબ ને, એ જ વિનંતી છે પોલીસ કમિશનર ને, મારી એ જ વિનંતી છે. સિટી પોલીસ સ્ટેશન પોલીસ ને એ જ વિનંતી છે કે મારા ઘરના ને ગોતન ગમે ટકાણે થી લાવી દઈએ. મારા છોકરા માસૂમ છે સાહેબ, એ કઈ નથી. અમે 50 ફેરી ગયા પોલીસ સ્ટેશન. પોલીસ કહે તપાસ ચાલુ છે, તપાસ ચાલુ છે, બીજું કઈ નથી કેતી, હજી લોકેશન નથી મળતી. તમે તમારી પત્નીને હવે અમારા જેતપુર અપડેટ મારફત વિનંતી કરો કે તે જોવે તો પરત ઘરે આવી જાય, તમે તેને કઈ કેસો ન કઈ કઈ નથી કેશું સાહેબ. અમે લખેત આપી દેશું કે જિંદગી માં કોઈ દી કઈ બોલશું નહીં, ગમે કરે તોય કઈ નહીં બોલશું, ખાલી આવી જાય બસ, એટલી વિનંતી છે અમારી, બીજી કઈ વિનંતી નથી. અમે લખેત આપી દેશું કે ઘરના ને કઈ શબ્દ પણ ગારીયું નહીં કાઢું કોઈ દી, બસ હવે બીજો તમારે હું જોઈ છે. હા જોયું કે કરુણદાયક દ્રશ્ય સર્જાણા છે કે પતિ છે તેની બેવફા પત્ની જે સંતાનોને આ ચાર સંતાનોને ચાર નાના નાના આ બાળકને જો રજડતા મૂકી અને ચાલી ગઈ છે. તાર મમ્મી જોતી તારે પાછી, તારા મમ્મી ને ક્યાં પાછી આવી યાર બેટા કઈ દે. તારું નામ શું દીકરા? આપડે તારું નામ તને તારું નામ શું બેટા? મમ્મી જોતી રહે ને પાછી બેટા, મમ્મી આવી જાય ને, મમ્મી યાદ આવે બોલો. સ્વાતિ દીપાલી કે દીકરા મમ્મી યાદ આવે બેટા બોલો. ચાલી જતી હોય તો આવી માતા માટે શું શબ્દ હોય શકે? આજે એક નાનકડો બાળક આ નાનકડો નાનકડો ભૈલો તેની મોટી બેન ના આસુલું છે. આ કેટલું દ્રશ્ય કહેવાય કે જો નાની બેન મોટી બેન છે તેને આ નાનકડો ભૈલો કહેવાય કે નાનકડો જો આસુલું છે, જો એના એના જે ટી શર્ટ છે તેની કોર થી આસુલું છે. આ દીકરો જોઈ લો. હવે આવી નિષ્ઠુર માતાને આપણે શું જવાબ દેવો? આપણે શું કેવું આ નિષ્ઠુર માતાને કે આ નાનકડા દીકરાઓને મૂકી નાનકડા આ સંતાનો આ નાનકડી દીકરી જો આ નાનકડી દીકરી તેમની 6 વર્ષની મોટી દીકરી, આ બીજી દીકરી છે 3 વર્ષની, આ 2 વર્ષની ના 1 વર્ષનો દીકરો. આ નિષ્ઠુર જનેતાનો ફોટો છે. આ જે રહી તે શું નામ છે તમારી પત્નીનું? આ જે નિષ્ઠુર આરતી જે જનેતા છે તે ચાર સંતાનોને મૂકીને ચાલી ગઈ, આ તેનો ફોટો છે. તો આ નિષ્ઠુર જનેતાને અમે સારા શબ્દમાં કહીએ છીએ કે બેન
જ્યાં હોય ત્યાંથી તારા પતિનો ત્રાસ હોય તો તું પોલીસને ફરિયાદ કરજે, પરંતુ તું પરત આવી જા, કારણ કે તારા નાના ચાના આ ચાર સંતાનો છે, તેનું આ ચાર સંતાનો માટે તું પરત આવી જા. આ વાસના ભૂખ્યા બે જે બે ઘડીનો પ્રેમ હોય તેને તર છોડી દે તું હવે, અને તે 11 વર્ષનો જે ઘર સંસાર છે તે તું ફરીથી શરૂ કર. તને તારા પતિ છે તે કંઈ નહીં કહે, તારા પતિ તારા પતિએ અમારા જેતપુર અપડેટ માટે બાહેધરી આપે છે કે તું પરત આવી જઈશ, તો તને એક શબ્દ પણ નહીં બોલે, ગાળ પણ નહીં ભૂલે, કે જે તારા મનમાં ડર હોય તો ડર બધોય કાઢી નાખજે. અમે જવાબદારી લઈએ છીએ કે તને કંઈ નહીં થવા દઈએ, અને અમે જે આ જે કરુણદાયક આ જે ઘટના બની છે, આ જે સંતાનોને મૂકી નાસી જવાની ઘટના બની છે, તને અમે આકરા શબ્દોમાં વખોડીએ છીએ. તો હવે આ જેના પિતા છે તે અત્યારે લાદીકામનું કામ કરતા હતા, એ જેતપુરમાં મજૂરી કામ કાઢે આવ્યા હતા, તો જેની સાથે કામ આવ્યા હતા તે આપણે તેની સાથે પણ તેમના કોન્ટ્રાક્ટર સાથે પણ વાત કરશું. ચંદુભાઈ છે તેના કોન્ટ્રાક્ટર. ચંદુભાઈ, આ શું ઘટના આયાથી? આ ઘટના 6 તારીખથી બની છે. આ ભાઈ આપણી ભેગા કામ કરે છે. હવે પોલીસને મારું અતુટ કહેવું છે કે ગમે નાથી તમે તારે તમે ઊંડી તપાસ કરીને ગમે નાથી આવકના છોકરા અમુ જુઓ, માસુ મામા જુઓ, ને છોકરા અમુ જોઈને એની ઘર એની માને તમે પાછી આપશો તો તમને દુવા મળશે. સાહેબ, અમને દુવા મળશે. 8 દિવસથી કામે નથી આવતો, આખું ઘર ખાતું પીતું નહીં, રાત આખી આખી જાગે છે. કાંઈ છોકરાની દયા કરીને ગમે નાથી એની ઘરવાળીને પાછી આપી દો, એ અમારી શુભકામના સર સાહેબને. જોયું કે આપણે જે છે તેમના જે આ ચંદુભાઈ છે કોન્ટ્રાક્ટર છે તેમની સાથે આ ભાઈ લાદી કામ કરવા માટે આવે છે, અને એટલે ચંદુભાઈ પોલીસને વિનંતી કરી છે કે કાયદામાં જો આ જે રીતે પરિણીતા નાસી જાય તેવી કોઈ જોગવાઈ પકડવાની ન હોય તો માનવતાને ખાતર એટલું કામ કરી દો, ખાલી આ માતા આ સંતાનો છે તેની માતા સાથે તેનું મિલન કરાવી દો. ફક્ત તેના પતિ બાબતે તમે ન વિચારો તો કંઈ નહીં, પરંતુ આ સંતાનો માટે એક કાયદાકીય લાગણીમાં માનવતા માટે થાય, અને જે નાના નાના બાળકો છે, જે આ જે આ જે દીકરો છે નાનકડો, આ 1 વર્ષનો દીકરો છે, તે 5 તારીખથી તેની માતા વહી ગઈ છે ઘરેથી, તો આજે 14 તારીખ થઈ ગઈ છે, 13 તારીખ થઈ ગઈ, તો આજે આટલા દિવસ થઈ ગયા, તો તેની માતા વગર કઈ રીતે રહેતો છે? કારણ કે આ હજી તે સ્તનપાન કરતો દીકરો છે, હજી નાનકડો, તો આટલા દિવસ ત્યાં તે, કારણ કે તેમના તેમના પિતા છે તે એની માતાના તેની પત્નીના ગમમાં મજૂરી ઉપર એટલે કામ ઉપર પણ જતા નથી, તો ઘર સંસાર ચલાવવો પણ અત્યારે દુષ્કર થઈ ગયો છે. એટલે આપણે પોલીસને વિનંતી કરીએ કે આ બાબતે તે કોઈ કાયદાકીય રીતે ન થતું હોય તો માનવતાની રીતે ફક્ત તેની માતાને પરત લે આવે, તેનું લોકેશન જોઈ લે. અત્યારે જે તેમના પતિ છે તેમનું કહેવું છે કે જેની સાથે તે નાસી ગઈ તે બાવળાપરામાં રહેતા હરેશભાઈ સિદ્ધપરા તે નામના શખ્સ છે, તેમનું નામ પણ આપેલું હતું, અને જે આ દીકરી બેઠી છે તે દીકરીએ કીધું કે આ ભાઈએ જ મારા પપ્પાને આ મારી મમ્મીને મોબાઈલ આપેલો હતો, તો તે પોલીસે તેને તત્કાલીન સમયે બોલાવેલ પણ હતો, અને બોલાવેલ હતો ત્યારબાદ તેની પૂછપરછ કરેલ હતી, પરંતુ પોલીસે તેને જવા દીધો, ત્યારબાદથી આ ભાઈ છે તે ગુમસુદા છે, દેખાયેલો જ નથી. એટલે આ લોકોની શંકા દ્રઢ છે કે હરેશભાઈ સાથે જ તેમના પત્ની છે તે નાસી ગયા છે. તો પોલીસને અમારી બે હાથ જોડીને વિનંતી છે જેતપુર અપડેટની કે કાયદાકીય રીતે ગુમસુદાની ફરિયાદ લઈ અને પછી માનવતાના ધોરણે આ જે ચાર સંતાનો છે તેને તેની માતા સાથે મિલન કરાવી દેશો, તો અત્યારે પોલીસને પણ ખૂબ તમને પણ અત્યારે જે કહી શકાય કે તમને પણ માનવતાની રૂએ કહી શકે આ કાયદાકીય રીતે જે રીતે થતું હોય તે રીતે આ રીતે તમને પણ અત્યારે છે. અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે, મહાદેવનો આશીર્વાદ મળશે જો આની સાથે આ જે સંતાનોની માતા સાથે મિલન કરાવી દેશો સંતાનને. નાના નાના બાળકો અત્યારે રજડી પડ્યા છે, અત્યારે તેઓ કોઈ કારણ કે ઘરની અંદર છે, રસોઈ બનાવવાનું પણ કોઈ નથી, તો એના પિતા છે આખો દી પત્નીના ગમમાં તેની પત્નીને શોધ્યા કરે છે, અને સંતાનો છે તે રજડિયા કરે છે, રડે રડિયા કરે. અત્યારે પણ જોઈ શકો છો કે આ જે દીકરો છે જે 1 વર્ષનો પણ હજી નથી થયો તે ભૂખ્યા પેટે રડ્યા રાખે છે, અને તેની માતા રહી ત્યાં નાના નાના સંતાનોને મૂકી અને જે એક આવારા પુરુષ કહી શકાય તેની સાથે રંગરલિયા મનાવે છે, અત્યારે ત્યાં સંતાનોને મૂકીને ચાલી ગઈ છે. તો હવે આપણે સરકારને પણ એવી વિનંતી કરી કે આવા માટે પણ કંઈ કાયદો બનાવે કે સંતાનોને મૂકીને માતા નાસી જતી હોય તો તેની માટે કોઈ એક્શન લઈ શકાય, પકડી શકાય, તાત્કાલિક ધોરણે લઈ આવી શકાય તેને પરત. તો કારણ કે સંતાનોનું ભવિષ્યનો સવાલ છે, સંતાનોની અત્યારે જિંદગીનો સવાલ છે, નાના નાના બાળકોને રાખવાવાળું કોણ? આ પરપ્રાંતી તેઓ અત્યારે અહીં આવેલા છે, પોતાનું વતન છોડી અને ગુજરાતને પોતાનું વતન બનાવી અને અહીં આવેલા છે, તો તેઓ આ પોતાના આ ગુજરાતને વતન બનાવેલું છે યુપી છોડીને. તો આપણે ગુજરાતીઓની પણ ફરજ છે કે આ જે ભાઈ પરપ્રાંતી ભાઈ છે તેમને તેની પત્ની પરત અપાવી દેવી, તો કોઈ પણને જે તેમની પત્ની વિશે કોઈ માલુમ હોય તો અમારા જેતપુર અપડેટ મારફત તેઓ જણાવે, અમારા જે કોમેન્ટ બોક્સ છે એમાં કોમેન્ટ લખે, તો અમે પણ
આ ભાઈને મદદ કરશું કે તેમની પત્ની શોધવા માટે થાય. અને પોલીસ મિત્રોને પણ એવી વિનંતી છે કે જે આ ભાઈ આપેલા નંબર છે, જે ત્રિલોક સિંહ આપેલા નંબર છે, તેનું લોકેશન કઢાવી અને તાત્કાલિક ધોરણે એક પણ મિનિટની વાર વગાડ્યા વગર, કેમ કે તેમના સંતાનોનો સવાલ છે. આ આટલા દિવસથી તેમના સંતાનો ભૂખ્યા છે, અત્યારે રડિયા રાખે છે, તો તેમને પણ તેમની દુઆ પોલીસને મિત્રોને મળશે કે કાયદામાંથી ઘણું તમે કામ તો કર્યું હશે, પરંતુ એક આ દુઆ લેવાનું કામ પણ કરો, જેથી કરીને આવનારી પેઢી પણ યાદ કરે કે પોલીસે ન પણ પોલીસે દારૂ જુગાર અને એવા કેસ કરતાં આ એક કેસનો ઉકેલ લેવો અને માતાનું સંતાનો સાથે મિલન કરાવ્યું તો ખૂબ સારું રહેશે. જેતપુર અપડેટથી હિતેશ રાઠોડ, જેતપુર.